કોસંબાના તલસાડી વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ રેસીડેન્સીમાં રાત્રિ દરમિયાન એક મકાનમાં પીવાનું પાણી માંગવાના બહાને અંદર ઘૂસી રૂપિયા 10 લાખની લૂંટ ચલાવનાર ચાર લૂંટારૂઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. કોસંબાના તલસાડી કુંવરધાર રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ રેસીડેન્સી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303માં રહેતા માધવરામ શ્રીવાસ્તવના ફ્લેટમાં રાત્રિ દરમિયાન 4 ઇસમોએ ડોરબેલ વગાડતા માધવરામે દરવાજો ખોલતા લૂંટારૂઓએ યે શામલા ટ્રાન્સપોર્ટ હૈ તેવું પૂછ્યું હતું. જોકે માધવરામે ના પાડતા લૂંટારૂઓએ હમકો પાણી પીના હૈ તેમ કહી ફ્લેટમાં ઘૂસી ગયા બાદ માધવરામને માર મારી રૂપિયા 1,31,000 સોનાના દાગીના અને રૂપિયા 7.5 લાખની રોકડ મળી. કુલ રૂપિયા 10 લાખની લૂંટ ચલાવી નાસો છૂટ્યા હતા. જોકે આ વખતે માધવરામને છોડાવવા માટે વચ્ચે પડેલ અખિલેશસિંહને પણ લૂંટારૂઓએ માર માર્યો હતો. આ બનાવની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાતા પીએસઆઈ એમ બી તોમર અને પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ સઘન તપાસ હાથ ધરી લૂંટ ચલાવનાર તરસાડી ગામના ચિસ્તીનગર ખાતે રહેતા રિયાઝુદ્દીન મલેક તથા મોહમ્મદ સોએબ બાંગી અને યુસુફ બશીર પઠાણ તથા સઈદ સલીમ શેખની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મારું નામ છે ગજ્જર જિગ્નેશકુમાર, રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહું છું. એ 303માં ગુડ્ડુભાઈ નામના વ્યક્તિ રહી છે. એમના ઘરે લૂંટારો આવ્યા, લૂંટ કરી ગયા, એમને માથામાં ઈજા કરેલી છે. એમને સારવા માટે હોસ્પિટલ લઈ ગયા છે ને અમે પોલીસ ફરિયાદ એમની વાત. જિગ્નેશભાઈ, કેટલા લોકો અને કેટલા વાગે લૂંટ થઈ? લૂંટ સમય 9:30 થી 10 ના ગારામાં થઈ છે ને 4 થી 5 જણા લૂંટારો કહે છે. એટલે હથિયાર લઈને આવેલા? હથિયારમાં હવે શું હતું, હાથમાં પણ માથામાં ઈજા વધારે થઈ છે. મારું નામ ત્રિલોકસિંહ. ક્યાં હુઆ થા? કલ રાત મેં રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ મેં ચોર આયા થા, ઉસકે બગલ મેં હી મેરા ઘર હૈ, વહાં પે રહેતા હું. ઓર જિસ ફ્લોર પે ચોર આયા, ઘટના ઘટી હૈ યે રાત કી, જસ્ટ વો જિસ ફ્લેટ કે સામને હી મેરે છોટે ભાઈ કા ફ્લેટ હૈ. ઉસને મેરે કો રાત કો લગભગ 10 કે આસપાસ ફોન કિયા કે ભૈયા એપાર્ટમેન્ટ મેં ચોર આ ગયે હૈ, આપ જલ્દી આ જાઓ. તો મેં ઉપર રૂમ મેં રહેતા હું, ઉપર સે નીચે આયા, બચ્ચોં કો ચિલ્લાયા કે ભાઈ દોડો દોડો જલ્દી, છોટે ભાઈ કા ફોન આયા વહાં ચોર આયે હુએ. તો હમ લોગ દોડ કરકે ગયે તો વહાં દેખે કે સબ લોગ ઇકઠ્ઠે થે ઓર 3 અનનોન પર્સન વહાં પે થે. તો મેં ઉસમે સે એક કો પકડ લિયા, મેં બોલા ભાઈ તુમ કૌન હો, કહાં સે આયે હો, ઇતની રાત કો યહાં ક્યા કર રહે હો? તો બોલે હમ કુછ નહીં હૈ, ટ્રાન્સપોર્ટ કા કામ કે લે આયે થે, એસા વૈસા ફલાંડે કાન. તબ તક દો આદમી અંદર રૂમ સે નિકલે ઓર ધક્કા દે કરકે સીધા ભાગ લિયે નીચે, મગર મેં ઇસકો છોડા નહીં જિસકો પકડા હુઆ થા. ફિર યે મેરે કો ઝટકા દે કરકે ભાગના ચાહા, ઉસી મેં મેં સીડી કે ઉપર લડખડા ગયા ઓર મેરે પેર મેં મોચ આ ગયા. ઉનકે પાસ ક્યા કુછ હથિયાર થે? હા, હથિયાર થે. દો આદમી કે હાથ મેં વો બોક્સિંગ પંચ થે ઓર દો આદમી કે હાથ મેં સરિયા થે. આ ગુનાના જે મુખ્ય કાવતરાખોર જે છે ઇસમ સુરેશભાઈ ચિંતામણ, તેઓએ આ 6 મહિનાથી જ આ પ્લાનિંગ ચાલતું હતું અને હજી હાલ તપાસના સ્ટેજે એવું જાણવા મળ્યું છે કે તેઓએ આ લોકો જે આરોપી 4 પકડાયેલા છે એમને ટીપ્સ આપી અને પછી કઈ કઈ રીતના પૈસા ઘરે જતા અથવા ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ સોના ચાંદીના ઘરેણા અને મૂળ રકમ પડેલી છે તે અંગે ટીપ્સ આપતા હતા. સર, જે આખી જે લૂંટની ઘટનાને જે અંજામ આપવામાં આવી છે, તો જે એના પરિવાર જે સગાનું નામ આવી રહ્યું છે, એની શું ભૂમિકા હતી ને શા માટે આને લૂંટ માટે આ કાવતરું કર્યું હશે? એ હાલના તબક્કે તેઓને પકડવાના બાકી છે, જેઓ પકડાય વધુ વિગતો બહાર આવશે. આ જે 4 આરોપી પકડાયા છે અને લૂંટનો જે મુખ્ય સૂત્રધાર છે રમેશ સુરેશ ચિંતામણી, તે લોકો વચ્ચે કોઈ મિત્રતા હતી? આ લોકોની સાથે કોઈ ઉઠક બેઠક હતી? કઈ પ્રકારનું એ બધા વચ્ચે સંબંધ છે? હાલ એ લોકો જે છે એક ભાડુતી માણસો રાખી અને આ કૃત્ય કરેલાનું બહાર આવે છે. જે સુરેશભાઈ પકડાય ત્યાર પછીની બાકીની વિગતો અમે. 4 આરોપી પકડાયા છે તેમાં કોઈ પ્રોફેશનલ છે કે બધા નવ શીખ્યા છે? હાલના તબક્કે કેવું તપાસના અંતે કહી શકાશે. સીધા ગુનેગાર કોઈ નથી ને? નહીં, હજી હાલના તબક્કે તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન બહાર આવશે તો અમે જણાવશું.